સદગુરુની દયા વિના સપનામાં મળે નહીં સત્સંગ. કૃપા થાય મારા નાથની. આ આત્મા અંદર બેઠો એને ઓળખી જાવ ને, એટલે પછી કામ તો કરવું જ પડે. કામ તો અમે કરવી છે, તમારે કરવું પડે. પછી એમ કે બાપુએ કીધું હતું કે હવે આત્માને ઓળખી લીધા એટલે કઈ કામ નહીં કરવાનું, સુઈ જાવ માથે ઓઢી તો ન હાલે. પણ જેને મનને જીતી લીધું હોય, મન ઉપર કાબુ મેળવી લીધો હોય, પછી એને કદાચ ગમે એવા દુઃખ પણ આવે ને તો એને કઈ અસર ન કરે. બાકી દુઃખ તો આવે જ, ન આવે એવું નહીં, પણ એને અસર ન કરે. જય ભગવાન. ઠાકોરજી લેખે ઠાકોર એ જે મનડા નાખા મારી તે તો મન ના કમારી રે. આજલા રામ જોગીડા રે મન ના ખા મન ના ખા. ભક્તિ કરવા વાળો એક જલારામ યોગી થઈ ગયો છે ને, એને કેવું મન મારી નાખ્યું છે મારે જોવું પરીક્ષા કરવા માટે. આવા ગલારામ એ જોગીડાએ મન નાયકા મન નાયકા. કસોટી કરવાના માટે ત્રિલોકનો નાથ વૈકુંઠથી ભારતની ભૂમિ અંદર આવ્યો. વિચાર કરો ને કે અમેરિકામાં આપણા કરતા સારું હોય પણ ન જાય, કારણ કે કસોટી કરવા માટે ભારત ભૂમિની અંદર ભગવાનને આવવું પડે. અને એટલે આ ભારતની ભૂમિની અંદર સંતો પ્રગટ થયા, મહાન ભક્તો પ્રગટ થયા, સંત સુરવીર આ બધા ભારત ભૂમિની અંદર. ભૂરીઓ કદાચ લડવા ગયો હોય અમેરિકાનો તો એ તરવાર કેમ લડે ખબર છે? અને એ સુરવીર ને સિંધુર સડે
અને ભૂરિયાનું સિંદૂર ચડાવ્યું ને તો લીટા પડે અંદર, કારણ કે એક તો શરીર ધોળું હોય અને માથે સિંદૂર ચડાવો તો શું થાય. ભારત ભૂમિ જેવો સુરવીર નો પહેરો, પ્રભુએ આવી હા અને રમવા માટે આસન બિરાજા. એ જલારામ બાપા સેવા કરતા હતા એટલે પેલા જમવા નહીં કે બાપુ જમવા માંડો, કે બેટા થોડું કામ છે જમવા તો હમણાં માંડુ, કે પણ શું છે કે પેલા મને વસન આપ પછી હું તને કહું. પ્રભુજીને જમવાનું કીધું, પ્રભુજીએ એની પાસે વસનને માંડ્યું. ભલે ભલે પ્રભુ પ્રેમથી પૂછે શું છે તમારો, જય જલિયા જય જલારામ જય જલારામ. ભલે ભલે પ્રેમથી પૂછે કહો ન કબૂર્યું, સાધુ જયારે જમવા બેઠો ને જલારામ બાપુ એ બે હાથ જોડીને કીધું કે બાપજી તમારો કાંઈ હુકમ હોય તો વાત કરો, નહીં ત્યારે આ તમે જે જમવાનું છે એને ગ્રહણ કરો અનગ્રહણ કરો. એટલે બાવાજીએ કીધું પેલા એક વસન દે, વસન દીધું એટલે જલારામ બાપુ પાસે પ્રભુએ પોતાની ધર્મપત્ની માંગી. જલારામ બાપા વિચારમાં પડી ગયા કે બાપુ જમી લ્યો આટલી જ વાર છે ને, હે અને આપણા ઘરવાળાને ત્રણ ફેર પૂછવા જવું પડે કે આજ તું નીંદવા જઈશ તો હું વલણ હા પાડું. જો નીંદવા જવામાં એને પૂછવા જવું પડતું હોય તો ભલામણ આને તો સેવામાં હોપી દેવાની. એ બાવાજીએ કીધું કે હું અરે ગઢપણ આવી ગયો છે, હું હાવ ગઈઠો થઈ ગયો છું, મારા આશ્રમની અંદર હું કામ કરી નથી શકતો, એટલે તારી સ્ત્રીને કામ કરવા મારા આંગણે. અને તેથી જલારામ બાપુએ કીધું કાંઈ વાંધો નહીં બાપુ મોજ કરો. પણ સંતોએ કીધું છે ને કે નર નારી હોય એક મતા તો સ્વર્ગમાં થાય સતા. અને એક મતા ક્યારે થાય? રામસાગર હોય ને તુંબડાનો રામસાગર બને ને એના ઉપર હોય તાર બે, પણ એ બે તાર જો એક હરખું બોલે ને તો ભજન થાય, નકર ભજન થાય નહીં. એટલે એનું નામ એક તારો પડ્યું, નકર તાર તો બે હોય એમાં, હે પણ નામ એનું એક તારો શું કામ પાડ્યું છે કે એ બે તાર એક હરખા બોલવા માંડે ત્યારે બ્રહ્મનાદ જાગે, અને બ્રહ્મનાદ જાગ્યા પછી તમારી ભક્તિ પાકે. હજુ મોમભાઈ ને ભક્તિ પાકી ગઈ, ગમે અહીંયા ભજનમાં જઈએ કે રાતના બે વાગ્યા હોય, ચાર વાગ્યા હોય, સો વાગ્યા હોય, સવારમાં પાછા કામે ચડી જાય. આ ભક્તિ જાગ્યા વગર ન થાય બાપ, હુવાથી ભક્તિ ન થાય, જાગરણ કરવું પડે. એ જલારામ જોગી હા પાડી દીધી, બાપુએ જમવાનું બતાવ્યું. જલાય કાંડું હાથમાં ડાલે સોફી સામે ડાલે, આવીરબાઈ માને આવડું ડાલે સોફી જલાય Thank you.
વીરભાઈ માં હાથે રોટલા ઘડતા હતા અને જલારામ બાપુ એ આવીને કીધું ત્યારે ભંડારી કહેતા હતા. વીરભાઈ માં રોટલા ઘડતા ત્યારે જલારામ બાપા એને ભંડારી કહેતા હતા. કોઈ દી એને ધર્મપત્ની કીધા નથી, મારી વહુ એમ કીધું નથી. ભંડારી બહાર જે એક સંત પધાર્યા છે ને, એ સંત ના આશ્રમ ની અંદર તમારે આજથી સેવા કરવા જવાનું છે. એ રોટલો રહ્યો ને અડધો અહીંયા મૂકી દો, એને હું ટીપી નાખીશ. અને વીરભાઈ માં હાથ ઝાલીને કાંડું ઝાલીને બાવડું ઝાલવામાં કાંડું ઝાલવા ફેર, માણા કે બાવડું ઝાલ્યું ઈ ફેર અને કાંડું ઝાલ્યું ને ઈ ફેર, એટલે સંત રહ્યા ને એ કાંડું પકડે એટલે કાંડું બાંધે, નકર આય નો બાંધે. સંત કોઈ કોઈનું બાવડું પકડે નહીં, પકડે ઈ સંત નહીં. સંત કાંડું ઝાલે, કાંડું ઝાલીને પછી મૂકે નહીં, આનું નામ સંત. અને ઈ જલારામ બાપુએ વીરભાઈ માને કીધું કે રોટલો મૂકી દો, એ રોટલો હું ઘડી નાખીશ. તમારે સંતના સાનિધ્યની અંદર આપણા આંગણાની અંદર જે સંત પધાર્યા છે, મેં એને વચન દીધું છે તમારે સેવા કરવા જવાનું છે. ત્યારે નરનારી એક મતા હતા એટલે વીરભાઈ માં તરત ઉભા થઈ ગયા, જલારામ બાપુને પગે લાગ્યા અને કીધું સ્વામીનાથ મારો દિવસ આજ સારો છે. જય ભગવાન ઠાકોરજી. આનાથી રૂડું એ કઈ શું, મારે સાનિધ્યની અંદર સેવા કરવા. આ તમારા બધાના અવો ભાગ્ય કહેવાય કે આ સદગુરુ દયાનંદગીરી બાપુના આશ્રમની અંદર આટલી સેવા કરી, બાળકોને જમાડ્યા, મોટા જમા, સંત ભજન અને ભોજન. પહેલા ભોજન કરાવે અને પછી ભજન કરાવે, અને જો લાંબો થઈને હુઈ જાય પછી ચીપીઓ નાખે, એટલે લાંબા થઈને હું નહીં સંતના સાનિધ્યમાં. ભજન તો કરવું જ પડે, જો ભજન ન કરો તો પછી ખ હોતી થાય, પછી હુવાનું ન જડે. ખ થાય ને, ખ થઈ હોય એને પૂછજો પાછા. સંત ના ઘીરે ભોજન કરવું હોય ને તો ભજન કર્યા વગર જવું નહીં. ભલે તમારાથી જે બને, એ રામના નામ મનની અંદર ધૂન લેવું, પણ બેઠા બેઠા કોક ગાતા હોય તો એની વાણી પણ સાંભળવી. તન મન અને ધન, આ તન ક્યારે શુદ્ધ થાય? તન તમારું ત્યારે શુદ્ધ થાય કે જ્યારે દયાનંદજી બાપુના આશ્રમની અંદર વાસણ ઉટકવા માંડો એટલે તમારું શરીર કામમાં આવે. અને એ જ બાપુની અંદર ખિસ્સામાં પૈ પૈસા પીડા હોય ને એ એના આંગણાની અંદર કાંઈક લઈ આવીને તમે દ્યો ને કોક સાધુડા ભીખા હોય જમે, તમારો પૈસો શુદ્ધ થઈ જાય, તન થઈ ગયું. અને એક એવો ભાવ રાખો કે બાપુની આ ભજન છે તો હું તો જાઉં, પણ મારી હારે બે જણા લેતો જાઉં. આવો તમારો ભાવ હોવો જોઈએ. મનથી ભક્તિ કરવી પડે. અને આ મન ક્યારે શુદ્ધ થાય? કે તમે સાચા દિલથી આયા કણે ભક્તિ કરો ત્યારે. માટે કીધું છે કે તન મન ને ધન ત્રણથી સેવા કરો. બાકી આ શરીર બધાય આપણે શુદ્ધ તો કરવા જ પડે, પગે શુદ્ધ કરવા પડે ને હાથે કરવા પડે. નાયાથી નહીં હો, નાયાથી કાંઈ શુદ્ધ ન થાય, મહાબુદ ખાલી બગડે. હા, તાણે વહ મુલા માગતા તો કે માગી લીધું મેં
કાઠિયાવાડ આપણું છે બાપા, અને કાઠિયાવાડ ના અમથા વખાણ જ્યાં હોય ત્યાં થતા. હે, પોતાના દીકરા પોતાની ધર્મ પત્ની જે પોતાની બાયડી ને દાન માં દઈ દે ને, એના ચોપડે નામ લખાય. આ નથી મફત માં મળતા, મફત માં નથી કાંઈ. ભગવાન કરી ભાઈ.
આને વૈકુંઠ માં કઈ લઈ ન જવાય, પણ આ તો ત્રિલોક નો નાથ હતો બાપ. પોતાની પાસે ભગવી જોડી હતી અને પોતાના હાથની અંદર એક દંડ હતો. જય જલિયાણ જોગી, જય જલિયાણ જોગી. આ જોડી અને દંડો અને એ વીરબાઈ માના હાથમાં દીધો અને કીધું, માતાજી જો, માતાજી કીધું, હે માતાજી તમે અહીંયા ઉભા રહ્યો ને હું હમણાં આવું છું. અને ભાઈ અહીંયાથી વૈકુંઠ ની વાટ પકડી ગીરે જાય તો લક્ષ્મીજી પૂછે કે આ કોણ છે. વિચાર કર્યો કોઈ કાઠિયાવાડી ના સંત ની પરીક્ષા ન કરાય, દયાનંદ ગિરી બાપુ ની પરીક્ષા ન કરાય, કારણ કે જીવ તો હાવ જ કહેવાય બાપુ. એના સાનિધ્યની અંદર નમન કરાય, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બાકી કોઈ દી એની પરીક્ષા ન કરાય. આજની ઘડીએ કદાચ એની પરીક્ષા કરવા એટલે સમાધિ માંથી ઉભા થઈને આવે બાપુ. હવે ભગવાન ભાગ્યા. આ બાજુ જલારામ બાપુના ગુરુ ભોજલરામ, અને એ ભોજલરામ ને કોકે હમાસારે દીધા, કારણ કે વીરબાઈ માને તો ઉભા રાખીને ગયા હતા એટલે એ તો અહીંયાથી ડગલું આગળ દે નહીં, કારણ કે સંતો ને કીધું હોય ને કે અહીંયા ઉભા રહી જાવ એટલે એ સંત ને આ ઉભા ન રે જ્યાં સુધી રજા ન મળે ત્યાં સુધી. આખા વીરપુર ગામમાં ખબર પડી ગઈ કે જલારામ બાપુ એ પોતાના ધર્મ પત્ની હતા એને દાન માં દે દીધા. મારા જેવા નુગરા માણસો વાત કરે કે અરે રે આ તો કોઈ માણસ છે, સેવા તો ઠીક છે કે આંગણે આવ્યો હોય એને જમાડે બરોબર છે, પણ કઈ બાયડી દાનમાં દઈ દેવાય. આ વાત ઉડતી ઉડતી ભોજલરામ બાપુના કાનમાં જ્યારે પડી ત્યારે એને વિચાર કર્યો, ગુરુ ગોવિંદ નો ખડા કિસકો લાગુ પાય, ભલે હારી મારા ગુરુદેવ. વીરપુરના આંગણે જયારે ભોજલરામ આવ્યા અને ભોજલરામ બાપુએ જલારામ ને કીધું કે બેટા આ તારા ભંડારી હતા એ ક્યાં, મેં વાત સાંભળી છે કે આ બાપુ એક સંત પધાર્યા હતા અને સંતે આવી રીતે કીધું એટલે મારે તો અહીંયા કણ સેવા કરવા વાળા ઘણા આવી જાય છે, મારે કઈ કામનું હતું નહીં, અને સંતને જો આપણાથી કઈ સારું થતું હોય એની સેવા થતી હોય તો એનું જીવન સુધારવા માટે થઈ અને મેં આશ્રમે મોકલી દીધા. જલા આશ્રમે તો મોકલી દીધા બરોબર છે, પણ એ આશ્રમે પહોંચ્યા છે કે નથી પહોંચ્યા એની તને ખબર છે કે ના બાપુ? કે ત્યારે એ અડધા જંગલ ની અંદર એકલા અટુલા ઉભા છે ને એને હામૈયા કરીને આ લેવા પડ્યા. ત્યારે ભોજલરામ બાપુએ વીરબાઈ માના સામૈયાની તૈયારી કરી. ગામના બધા ભાવિક ભક્તો હતા, એ વીરબાઈ માને સામૈયું કરવા માટે. અને ત્યારે કવિ કાગ બાપુ એના શબ્દોની અંદર શું લખે, હરે જય જય જલારા
જલારામ બાપુ એ વીરબાઈ માને પોતે પોતાના ભંડારી કે કઈ કીધું નહીં, એની માતા કીધું વીરબાઈ માછરી આને મન ને નાખ્યું મારી કહેવાય બાપ, અને એના ચોપડા ની અંદર નામ અમર રહે. હા, ઘેર ની ટપડી ઘટાવી ગયા હોય એનું નામ અમર ન રહે. નથી મફતમાં